स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। संवत 1880 ना भादरव अवधि पड़वानी दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गरडा मध्य दादा खाचरण दरबार में आ तमने बार ओरणानी ओश्री विराजमान था अने सर्वे श्वेत वस्त्र धारण कर्या था ने पोताना मुखारविंदनी आगळ परमहंस तथा देश देशना हरिभक्तनी सभा भराईने बेठी हती। पछी श्रीजी महाराजे प्रश्न पूछ्यो जे गीतामां कयुं छे जे ज्ञानी होय ते पण पोतानी प्रकृति सरखुं आचरण करे अने शास्त्रे कयो एवो जे निग्रह तेनुं जोर चाले नहीं माटे स्वाभाविक प्रकृति ते से उपाय करीने टळे। पछी सर्वे जे मुनिमंडळ तेणे विचारीने जोयुं પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી। માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તો એ તે ટળી જાય છે। ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 37મું વચનામૃત થયું। સહજાનંદ સ્વામી મહારાજની જય।